નમસ્કાર મિત્રો, હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય. મિત્રો, આજે વાત કરવી છે એક એવા વાર્તાકારની જેમણે મુખ્યત્વે વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. એ સુરેશ જોશીએ વિવેચનનો આધાર ઊભી કરતી નવલિકાઓ લખી, નવલકથા લખવાના પ્રયોગો કર્યા, લલિત નિબંધો અને કવિતાઓ અનુવાદની પ્રવૃત્તિ કરી અને જીવનભર વિવિધ સામયિકોનું પ્રકાશન સંપાદન કરતા રહ્યા. એટલું જ નહીં, ચર્ચા અને ઉઆપો દ્વારા જે નવું એક વાતાવરણ જન્માયું, જેને આપણે આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ, એ આધુનિક યુગને કેટલાક સુરેશ જોશી પ્રેમીઓ સુરેશ યુગ તરીકે પણ ઓળખાવે છે. બીજી રીતે કહીએ કે સુરેશ જોશીને કોઈ સમર્થન ભાવે તો કોઈ વિરોધ ના ભાવે, ગુજરાતી સાહિત્યમાં સતત ચર્ચાના કેન્દ્રમાં રાખે છે. આ સુરેશ જોશી એક એવું નામ છે જેનાથી અનેક સર્જકો વિવેચકો સર્જાયા પ્રેરાયા. તો આવા સુરેશ જોશીની ટૂંકી વાર્તાઓ વિશે થોડી વાત કરવા ઈચ્છું છું. સુરેશ જોશી આવે એ પહેલાંની ભૂમિકા થોડીક તમારી સામે રજૂ કરું. ભલે મલયાનીલથી આપણે ત્યાં વાર્તાઓ લખાવવાનો આરંભ થયો હોય, પણ ગુજરાતી ટૂંકી વાર્તાનું કાઠું જો કોઈએ ઘડ્યું હોય તો એ ધૂમકેતુ ગણવામાં આવે છે. એમણે વિષયો, નિરૂપણ રીતિઓ, વૈવિધ્યસભર ભાવો અને અસરકારક અનુભૂતિ વિશ્વ સર્જવામાં અભૂતપૂર્વ એવી સફળતા પ્રાપ્ત કરી. તો દ્વિરેફ અને સુંદરમે થોડો જુદો માર્ગ પણ ચીંધી બતાવ્યો. સાવ છેવાડાના માણસો સુધી પહોંચવાની મહેનતનું પરિણામ એ આવ્યું કે ટૂંકી વાર્તા એ કલા પ્રકાર હોવાની વાત જાણે ડંકાઈ જ ગઈ. દેશમાં આઝાદીની ચળવળો ચરમસીમાએ હતી. આઝાદ થવાની વાત હોય કે સામાજિક બદલાવની, શહેર ગામડા વચ્ચેના ભેદને સ્પષ્ટ કરવા હોય કે હાંસિયામાં ધકેલાઈને સદીઓથી જીવતા માણસોની સંવેદનાની હોય, દરેક લેખક નવી પરિસ્થિતિ, નવી ચોટ, નવી વાર્તા કરીને ભાવક ચિત્તમાં લાગણીના ઉભરાવો સર્જવાની હોડમાં મચી પડ્યા હોય એવું વાતાવરણ જામ્યું હતું. નીવડેલા લેખકો પોતાની કેડીઓને મોટા માર્ગમાં પરિવર્તિત કરવામાં પડેલા, નવાયને અનુસરવામાં અને લેખકપણાના કેફને આસ્વાદવામાં મદમસ્ત હતા. હા, જયંત ખત્રી, જયંતી દલાલ કે બકુલેશ જેવા કેટલાક અપવાદો પણ એ ગાળામાં મળે, પણ મોટા ભાગનાને મજા હતી જાણીતી ઘટનાઓની ગોળીઓને ચૂસવાની, જાણીતી રીતિઓ, થોડા ફેરફારો સાથે આવતા હોય નવા લાગતા વિષયો, વર્ણનો, વિવિધ વર્ગમાંથી આવતા પાત્રો જોઈને આફરીન પોકારી જતા આપણા ભાવકો મજેથી કથારસમાં સેલારા લેતા હતા. ને કમનસીબે વિવેચકો પણ ખાસ કશી ચિંતા વિના પરંપરાગત છબછબિયાનો આનંદ ઉઠાવતા હતા. 1957માં સુરેશ જોશી એમનો પહેલો વાર્તા સંગ્રહ ગૃહ પ્રવેશ લઈને આવે છે. સાથે એમની અત્યંત જાણીતી થયેલી પ્રસ્તાવના કિંચિત એ ઉઆપોનું કારણ બને છે. આ વાર્તાઓ અને પ્રસ્તાવનાઓ દ્વારા એમણે રજૂ કરેલ વાર્તા વિભાવનાને સર્જકો, ભાવકો અને વિવેચકો એમ સાહિત્ય જગતના બધા જ સ્ટેક હોલ્ડરો માટે ભૂકંપની અસરો સર્જેલી. તત્કાલીન ઘણા સર્જકો ગિન્નાયા, એટલે કે એમની લખાવટ, એમની સિદ્ધ પ્રસિદ્ધ થઈ ચૂકેલી વાર્તાઓનો છેદ ઉડતો હતો. ભાવકો એટલે નારાજ થયા થાય એવી સ્થિતિ ઊભી થઈ કે તૈયાર ભાણે મળતો વાર્તારસ, ચમચીએ ચમચીએ કરાવાતું ભાવન કે રસાસ્વાદ અહીં સહેલાઈથી ઉપલબ્ધ નહોતો. સુરેશ જોશીની વાર્તાને પામવા મથામણ કરવાની જરૂર પડતી હતી, જેની એને ટેવ જ નહોતી, અને વિવેચકો માટે તો સ્વાભાવિક જ આ પડકાર અણધાર્યો હતો. વર્ષોથી તૈયાર મળેલી વિભાવનાઓ, આદિ મધ્ય અને અંતના ચોકઠાઓ, પાત્રાલેખનની કલાથી માંડીને ભાષાના અલંકરણોની પરંપરાગત પદ્ધતિએ
આંગળી ચીંધીને બતાવી શકાય એવી રચનાઓ ઉપર તો એમની દુકાનો ચાલતી હતી. એમના પર સુરેશ જોશીએ રૂપ નિર્માણ, ઘટના તિરોધાન, લીલા પ્રવૃત્તિ અને રૂપાંતરણ સિદ્ધ કરવાની વાત મૂકી. સાથોસાથ સાહિત્યનું પ્રયોજન તરીકે એમણે ચેતો વિસ્તારને ગણાવ્યો. અહેતુક નિર્માણની લીલા પ્રવૃત્તિ કરવી એમ જણાવ્યું. એમ કહીને રીતસરના ચાયલા આવતા ચોકઠાઓને ઉખાડી ફેંક્યા. આ સ્થિતિ અસહ્ય હતી એ સમયે એ બધા માટે, અને એટલે જ એના પ્રત્યાઘાતો પણ બહુ આકરા પડ્યા. શરૂઆત તો ગૃહપ્રવેશની પ્રસ્તાવના લખી આપનાર ત્યારના અગ્રણી વાર્તાકાર શ્રી ગુલાબદાસ બ્રોકરથી જ થઈ ગયેલી. પછી તો જાણીતા અને અજાણ્યા, ક્યારેક નાનામાં તો ક્યારેક ઉછીના નામ ધરીને કેટલાય વિવેચકોએ સુરેશ જોશીની વિચારણા અને એમની વાર્તાઓને લઈને ઇન્વાઇટેડ કોમામાં એમની વાર્તામાં પ્રતીકો અને કલ્પનો આવવા ખાતર આવે છે, કશી અનિવાર્યતાથી નહીં. બિનજરૂરી પુનરાવર્તનો, એક જ સરખા કલ્પનો, પ્રતીકોની ભરમાળ, સંવેદન વિશ્વની એક વિધતા જેવા વાક્યો કાઢીને બળાપા કાઢવામાં આવ્યા. માત્ર પશ્ચિમનું અનુકરણ અને એ પણ કૃત્રિમ ને આયાતી. કેટલાકોએ એમની વાર્તામાંથી એક સરખા શબ્દો, પ્રતીકો, પદાવલીઓ અલગ કાઢીને યાદીઓ કરીને કહ્યું કે જુઓ આ વાર્તામાં કશું જ નથી. સમકાલીન એક સર્જકે તો સાવ સામા છેડે જઈને કહ્યું, હું તો ઘટના વિના એક ડબલું પણ ભરું નહીં, ઘટના નહીં તો વાર્તા નહીં. એવું કહેતા લેખકો બમણા જોરથી સુરેશ જોશીના વિચારોથી વિપરીત વાર્તાઓ લખવા માંડે. આ ગોકીરો એટલી મોટી માત્રામાં મચ્યો કે વિદ્વાન વિવેચકો, સુપ્રસિદ્ધિ પ્રસિદ્ધિમાં રાજતા લેખકોની આવી બુમરાણે ગભરાઈ ગયેલો ભાવક બિચારો ગૂંગળાઈ ગયો. સામાન્ય રીત તો એવી છે કે માણસને નવું ગમે, માણસમાં વિસ્મય જન્મે તે સૌને ગમે. કંઈક નવું હોય એટલે ખચકાટ જરૂર હોય, પણ સાથોસાથ મનોમન નવું જોવા, સ્વીકારવા અને એની મજા લેવા તૈયાર થવા પણ એ મથે. પણ ખાસ એવું થયું હોત, પણ એ સમયે ઉવાપોહ જ એટલો બધો મચ્યો કે સુરેશ જોશી ઉપર એવું આળી ચડાવી દીધું. એમણે ગુજરાતી ટૂંકી વાર્તાથી વાચકને વિમુખ કરાવી દીધો છે. હજી પણ સામાન્ય છાપ તો એવી જ છે કે સુરેશ જોશીને વાંચવા અઘરા પડે. આવું કેમ થયું એ સમજવા આપણે સૌએ થોડી ધીરજ દાખવવી પડે. સંસ્કૃત, અંગ્રેજી, બંગાળીથી માંડીને વિવિધ સાહિત્ય પરંપરાઓથી સમૃદ્ધ થયેલા એ સુરેશ જોશી જો ઈચ્છે તો તમને ને મને ગલગલિયા કરાવે એવી પ્રણય કથાઓ, જાસૂસી કથાઓ કે પછી ગોવર્ધનરામ કે દર્શક જેવી ઉભય માર્ગી પ્રશિષ્ટ કથાઓ લખી જ શકે એવી પ્રતિભા તો એમનામાં હતી જ. છતાં એ માર્ગ છોડીને શા માટે સરસ મજાની ચાલમાં રમાણ એવા ગુજરાતી સાહિત્યને ઉપર તળે કરવાની અને આવું આળ માથે લેવાની ઉદામાત એમણે કરી હશે એ સમજવા માટે એમની રચનાઓને, એમની વિવેચનાને, એમના વિચારોને સમજવા પ્રયત્ન કરવો પડે. સદનસીબે એમની હયાતીમાં જ એ પ્રયત્નો શરૂ થઈ ગયા, થતા રહે છે અને સતત એવો પણ સમય છે, માત્ર આધુનિક નહીં પછીના જેને આપણે આધુનિકેતર કહીએ છીએ કે સાંપ્રત ગુજરાતી સાહિત્ય કહીએ છીએ એને સમજવા માટે પણ સુરેશ જોશીને સમજાવીના ચાલે એમ નથી. એ એમના પ્રદાનનું મહત્વ છે. મિત્રો, આ વાર્તાઓ આજે વાંચીએ છીએ ત્યારે ગુજરાતી સાહિત્ય એ લખાયા પછીએ 6 દાયકા જેટલો સમય વતાવી દીધો છે. એમની સાથે જ એમની વાર્તાઓ પ્રકાશિત થતી હતી એવા કેટલાક વાર્તાકારો બદલાયેલા પ્રવાહો સાથે કદમ મિલાવીને આજે પણ સક્રિય છે. આજે ફરી પાછા સહેલાઈથી હાથમાં આવે એવી ઘટનાઓ, પરિવેશ, પાત્રો, મૂલ્યો, કશાક સંદેશ, કોઈ વાદ, વર્ગ,
કે આરંભ કે મધ્ય કે અંતની વાર્તાઓના યુગમાં જાણે આવી પહોંચ્યા છે. પણ એની એને તપાસીએ તો ખ્યાલ આવશે કે સુરેશ જોશીએ જે પ્રયુક્તિઓ, રૂપાંતરણ અને ભાષા સાથે કામ લેવાનો વિશિષ્ટ આગ્રહ રાખેલો તેના સારા ફળ આજે જોઈ શકાય છે. એમને વિરોધ ભાવે કે સમર્થન ભાવે વિસારી શકીએ એમ નથી. એમના કુલ 5 વાર્તા સંગ્રહો, ગૃહપ્રવેશ, બીજી થોડી, અપીચ, ન તત્ર સૂર્યો ભાતી, એકદા નૈમિષારણ્ય, માં કુલ વાર્તાઓ જોઈએ તો 62 જેટલી થવા જાય છે. અને શિરીષ પંચાલ કહે છે એમ, એમનું વિધાન વાંચું છું, સુરેશ જોશી જેવા સર્જકો ભિન્ન ભિન્ન કૃતિઓ દ્વારા એક આખું વિશ્વ ઊભું કરતા હોય છે. એટલા જ માટે આવા સર્જકોની બધી કૃતિઓને એક સાથે ધ્યાનમાં રાખવી પડે. અહીંયા એમનું વાક્ય પૂરું થાય છે. અને આમ પણ સુરેશ જોશી આપણે જે રીતે સાહિત્ય સ્વરૂપોની વિભાવનાઓ બાંધીએ છીએ એનો સ્વીકાર કરવાના બદલે એને વિવિધ એસ્થેટિક કેટેગરીઝ એટલે કે રસકોટીઓ કે તરીકે ઓળખાવતા હતા. એટલે એમના નિબંધો, વાર્તાઓ, લઘુનવલના પ્રયોગો કે કવિતામાં બધામાં આપણે કશીક સળંગસૂત્રતાનો, કશાક સમાન સંવેદન વિશ્વનો અનુભવ થાય છે. એને મર્યાદા રૂપે પણ જોવામાં આવ્યું છે તો સામે છેડે કહી શકીએ કે આ એક એવો સર્જક છે જે પોતાના ચિત્તમાં પડેલું છે એને મૂર્ત કરવા ઉત્તરોત્તર વધારે સઘન, વધારે આકારબદ્ધ કરીને આપણી સામે લાવવા ઈચ્છીએ છે. અને એટલે એ વિવિધ પ્રયુક્તિઓ, પુરાણ કથાઓ, દ્રષ્ટાંત કથાઓ, પ્રતીકો, કપોળ કલ્પનાઓથી માંડીને વિવિધ પ્રયુક્તિઓ વાપરીને એક અપૂર્વ એવો સર્જક ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનને, વિચારને એ મૂર્ત રૂપ આપવાની આગવી મથામણ કરી રહ્યા છે. આમેય સનાતન વિષયો તો મોટાભાગે સમાન જ હોય છે. જે નવીનતા છે એ તો એના નિર્માણના દ્રષ્ટિકોણમાં છે. નવીનતા છે એના નવા નવા રૂપને સર્જવામાં, નવીનતા છે એમાંથી પ્રગટતા બોધના નવલા રૂપ સર્જવામાં. સર્જનાત્મક સ્વરૂપોમાં સમાજ પાસેથી સીધે સીધું ઉછીનું એ લેતા નથી, એવું કરવામાં પડકારનો અનુભવ નથી કરતા. વિવિધ વિચારો, સંદેશાઓ, પરિસ્થિતિઓનો અપાર માનવ મહેરામણના પ્રશ્નો, જાણીતા સામાજિક પ્રશ્નો આદિમાં એ જવાને બદલે સ્વયંની સાચુકલી અનુભૂતિને આલેખવા માટે એ મથે છે. આપણી આસપાસનું જગત બદલાઈ રહ્યું છે. ખાસ કરીને જે ભય અને કુતૂહલની આખી દુનિયા આપણે ખોઈ નાખી છે, આસપાસના પ્રાકૃતિક પરિવેશને બાદ કરીને જ જીવવા લાગ્યા છીએ. પરિણામ સ્વરૂપ માનવ જાતે જે ગુમાવ્યું છે તે એમને કઠે છે. આજના આપણા જીવનમાં પ્રવેશેલી ખોખલાઈને બાજુએ મૂકીને આપણે જીવીએ છીએ. એ છળને, જીવનની હકીકતના મૂળ સુધી જવામાં એમને રસ છે. આ પ્રશ્નોથી પલાયન કરવાને બદલે પોતે શૈશવમાં ને પછીથી પણ જે જીવન રસનો સાચો અનુભવ કર્યો છે એ બંનેને સામસામે મૂકવાની એ મથામણ કરે છે. પાછી આવી મથામણ પણ જાણીતા અને સાવ લપટા પડી ગયેલા રસ્તે નહીં, કલાકૃતિને ઉચિત ગૌરવ થાય, કલાકારનું સાચું ગૌરવ થાય એ રીતે એ વારંવાર સર્જનને એક મોટી ચેલેન્જ તરીકે ઓળખાવતા આવ્યા છે. સામાન્ય આલેખનનું કામ તો પત્રકારનું છે, સર્જક એનાથી ઘણો જુદો છે. એનું સુરેશ જોશીએ અપાર મૂલ્ય કર્યું છે. એ સમયની સાથે વાસી થતા જતા વાર્તાકારને નથી ઈચ્છતા એટલે કલા ધર્મનો આકરો રસ્તો શોધવાની મથામણ કરે છે. આવી મથામણ કરતા આ વાર્તાકારને થોડી વધારે ધીરજથી સમજવો રહ્યો. સુરેશ જોશીના આગ્રહો શા છે અને શા માટે તેઓ આવા આગ્રહો રાખે છે એ જોવા જોઈએ. એક ટૂંકી વાર્તા વિશે એમણે પહેલી વાત કહી તે સર્જનના પ્રયોજનની કહી. અને એમના મતે આગળ આપણી પરંપરામાં તો
છ પ્રયોજનો ગણાવ્યા છે, બહુ જાણીતા છે, પણ એનાથી છોડીને એમણે નવું પ્રયોજન ગણાવ્યું, એ છે લીલા. અને આ લીલા શબ્દને વધારે સ્પષ્ટ કરતા એ કહે છે અહેતુક નિર્માણની પ્રવૃત્તિ. જો પછીની વાતને આગળ વિસ્તારે છે, કહે છે સ્થાયી ભાવ આઠ કે નવ ગણાવાયા છે, પણ એ બધામાં વિસ્મયનો અંશ અનિવાર્યતયા રહ્યો જ હોય છે. આ વિસ્મય જ આપણી ચેતનાને વિસ્તારે છે. રસમાત્રનો આદિ સ્રોત આ વિસ્મય જ છે. એને ચમત્કાર કહો કે ચેતો વિસ્તાર કહો, એ જ સર્જન માત્રનું પ્રયોજન છે. આમ એમણે લીલા પ્રવૃત્તિ કહી અને પ્રયોજન કીધું ચેતો વિસ્તારને. બીજી વાત એમણે જે કરી તે ઘટના તિરોધાનની, ઘટનાના પરિહારની. વધુ સરળ કરવા એમણે પાછું કહ્યું, આપણે જે કરવા કે કહેવા ઈચ્છીએ છીએ તેને એનાથી જેટલે દૂર જઈને કહીએ તેમ વધારે મજા પડે. રમતમાં પ્રતિપક્ષી જેમ વધારે હંફાવે એવો હોય તેમ રમવાની મજા પડે. આ પોતાની જાત સાથે વાત કરે છે. પોતાની પ્રસ્તાવનામાં પોતે લીધેલી ચેલેન્જની, પોતાની અંદરના સર્જકને આપેલ ચેલેન્જની વાત કરે છે. તમને કે મને નથી કહેતા કે ઘટના છોડી દો. એ એમ કહે છે કે ઘટનાને કેન્દ્રમાં તો છે, પણ એનાથી બને એટલા દૂર જઈને રમવું, પછી એ રીતે મૂકીને એક ચેલેન્જ ઉપાડવી, એમાં મને વધારે મજા પડે છે. ત્રીજી બાબત, સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે એ માન્યતાને ઘડીભર અળગી કરીને સામે છેડેથી જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ ફેન્ટસી આગળ. નહીં ખાતરી થતી હોય તો બાળકની ક્રીડાને જુઓ, એમાં ખુરશી એ ગુસ્સે થાય, લાકડી ઘોડો બને. બાળકમાં જીવનનો એવો તો ઉચ્છલ સ્ત્રોત વહે છે કે પૂરવાળી નદીની જેમ વસ્તુ વસ્તુના પાર્થક્યના કાંઠાને તોડીને બધું સમતળ કરી મૂકે છે. લાકડી, ખુરશી, ખીલો, ઢીંગલી બધું એની સમકક્ષ બનીને જીવવા માગે છે. બાળક બધાને જીવનની લાણ કરે છે. કળાકાર પણ જો આ એ ત્રીજો આગ્રહ રાખે છે. અને એટલે સત્યના સર્વાશ્લેષી પ્રસારમાં તો ફેન્ટસી અને એબ્સર્ડિટી પણ સમાઈ જાય છે. સત્યના આલિંગનની જે બહાર રહ્યું તેની કા ગતિ. સત્યના ઘણા મૂલ્યવાન અંશો આ ફેન્ટસી અને એબ્સર્ડિટીની અંદર દટાઈને પડ્યા રહે છે. કળાકાર સિવાય એનો ઉદ્ધાર કરવાનું કોણ બીડું ઝડપે? જો આ આ કલાકારનું સ્થાન બતાવે છે, એણે ક્યાંથી વસ્તુને, જીવનના કથાનકને ક્યાંથી ઉપાડવાનું છે એના રસ્તાઓ બતાવ્યા છે. ચોથો મુદ્દો, જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ, એને પ્રગટ કરવામાં કળાનો વિશેષ રહેલો નથી. એ વિજ્ઞાનનું કામ છે, એ શાસ્ત્રોનું કામ છે. કળાનો વિશેષ તો રૂપ વિધાનમાં છે, એમ એમણે કહ્યું, નવનિર્માણમાં છે. જો આ ફરીથી એ વાક્યને વળ આપે છે. સતત પર્સ્પેક્ટિવ્સ બદલતા રહેવું પડે. સીધું કથન કે એક જ બાબતને ફોકસમાં રાખીને વાત કહેવાને બદલે એકાધિક પરિમાણો, સન્નિધિકરણ, પારદર્શિતા, ક્રિયાત્મકતા ઉમેરવી પડે અને નવી રીતે કહેવું પડે. પાંચમો મુદ્દો, ભાષા વ્યવહારમાં પણ પ્રયોજીએ છીએ અને સાહિત્યમાં એ પ્રયોજીએ છીએ. એના આ દ્વિવિધ કાર્યને લીધે થોડીક મુશ્કેલી ઊભી થાય છે. સર્જકે ભાષાનો નવો સંસ્કાર આપવો પડે છે. ભાષાને રૂઢ પ્રયોજનના સંદર્ભમાંથી એને મુક્ત કરીને આગવું રૂપ આપવું પડે છે. માધ્યમને પ્રયોજવાની રીતિ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. આ એમનો પાંચમો આગ્રહ હતો. છઠ્ઠો આગ્રહ, સાહિત્ય આપણામાં સાક્ષીરૂપ ચેતનાને આવિર્ભાવ સાધી આપે છે, જેના કારણે પરિમિત વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને તટસ્થપૂર્ણ તાદત્મ્યતાથી આપણે અનુભૂતિઓને નહીં
પણ અનુભૂતિઓના આકારને ઓળખતા થઈએ છીએ. આ આકારોને નિર્માણ દ્વારા ઓળખવાનો આનંદ એ કળાનો આગવો આનંદ છે. કળાનું કામ મૂલ્યબોધનું વ્યાકરણ આપવાનું નથી, આ ફરી ભરીને કહે છે અને આપણે ફરી ભરીને ત્યાં જ ગૂંચવાઈએ છીએ. કળાનું કામ મૂલ્યબોધનું વ્યાકરણ રચી આપવાનું નથી, વિધિ નિષેધ ભરી સ્મૃતિઓ રચવાનું નથી, ને છતાં આપણા મૂલ્યોની રચનાને પહેલો ઘાટ કળા જ આપે છે, પ્રગટ રીતે નહીં પ્રછન્ન રીતે. આ સુરેશ જોશીના આગ્રહો છે. સુરેશ જોશીના સાહિત્યને, ખાસ કરીને એમની વાર્તાઓની રચના રીતિને સમજવાની ચાવીઓ આ છ બાબતોમાં પડેલી છે. મિત્રો, વસ્તુ રૂપાંતરણ, આકાર સિદ્ધિ, એ માટેની પ્રયુક્તિઓ અને એ બધું જેનાથી અભિવ્યક્ત થવાનું છે, એ માધ્યમ ભાષાને પણ સર્જન પ્રક્રિયાના અંગ તરીકે જ ઘટાવીને વાર્તાઓ સર્જવાની મથામણ પોતે કરવા ઈચ્છે છે એ વાત એમણે કહી છે. એક રીતે જોઈએ તો સુરેશ જોશીની કેટલીક અપવાદરૂપ વાર્તાઓ નળ દમયંતી, જન્મોત્સવ, થીગડું જેવી રચનાઓને બાદ કરતા ભાગ્યે જ કોઈ રચનાઓ એવી છે જેમાં સમાજ સંદર્ભ આછા પાતળા રૂપે પણ આવ્યો છે. બાકીની રચનાઓમાં ક્રમશઃ ચડાતું જતું વૈયક્તિક ચેતનાનું રૂપ, ચૈતસિક સંચલનો, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોના પડળો, આસપાસના પ્રાકૃતિક પરિવેશ કે અંશો સાથેનું સંધાન કે વિચ્છેદ, પરંપરાગત માન્યતાઓ કે મૂલ્યો સાથે અથડાતો વાસ્તવ નવા નવા રૂપો ધરીને એમની વાર્તાઓમાં ઝીલાયા છે. સ્મૃતિઓ વરદાનરૂપ કે શાપરૂપ નહીં તોય ભારરૂપ જરૂર હોય છે. સંબંધો ક્યારેય સપાટ કે સીધી રેખાના હોતા નથી, એમાં સૂક્ષ્મ સ્તરો અને વૈવિધ્ય સાથે વિસંવાદિતા જરૂર હોય. અસંતોષ એ સદૈવ સળગતી ભૂખ જેમ માનવને વળગેલો જ રહે છે. દ્વીપ રચીને જીવન જીવતા હોઈએ તો પણ એમાં સ્મૃતિના અધ્યાસો આવીને સતત ખલેલ જન્માવતા રહે છે, તો સામે પક્ષે બાહ્ય રીતે ગમે તેવા અડાબીડ જીવતા જીવાતા જીવનમાંય એક ખૂણો સાવ એકલતાનો રચાઈ આવતો હોય છે, જેવા વિષયો આ વાર્તામાં આકારબદ્ધ થતા રહ્યા છે. આ બધાને આલેખવા એમણે પ્રતીકાત્મક ભાષા, કપોળ કલ્પનની સૃષ્ટિ, પૌરાણિક કથાઓ કે વિચારણાના અંશોને ખપમાં લીધા છે. આ રીતે જોઈએ તો અવશ્ય જણાશે કે ત્યારે આ વણખેડાયેલા માનવીય પાસાઓ ઉપર સુરેશ જોશીની નજર વધારે રહી છે. હવે થોડીક વાર્તાઓ વિશે સીધી વાત કરો. ગૃહ પ્રવેશની મોટાભાગની વાર્તાઓમાં પરંપરા સાથે